સુરતના કાપોદ્રામાં વેપારી બેંકમાં 2.94 લાખ રૂપિયા ભરેલી થેલી ભૂલી જતા તેને અજાણ્યો ઇસમ ચોરી કરીને ફરાર થઈ ગયો છે. બનાવ સંદર્ભે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ભાવના પાર્ક સોસાયટીમાં રહેતા હિતેશભાઈ ઠાકરશીભાઈ ઠુમ્મર હીરાબાગ ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં કામ અર્થે ગયા હતા, જ્યાં તેઓની પાસે રહેલા 2.94 લાખ રોકડા ભરેલી થેલી ચેકના ડ્રોપ બોક્સ ઉપર મૂકી હતી અને કામમાં તેઓ તે થેલી ત્યાં જ ભૂલીને જતા રહ્યા હતા, જેને કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, GTV ન્યૂઝ, સુરત.